હેલો એવરીવન આજે આપણે ધોરણ અગિયાર અંગ્રેજી વિષયમાં ખૂબ જ મહત્ત્વના સિમિલર વર્ડ્સની પ્રેક્ટિસ કરવાના છીએ દોસ્તો એક્ઝામમાં જ્યારે પણ આ ટોપિક પૂછાશે તો જે રીતે અહીંયા બતાવ્યું છે એ રીતે જ એક્ઝામમાં પણ પૂછાશે લેટ સી ફર્સ્ટ વર્ડ દોસ્તો આપેલો પહેલો વર્ડ છે આર્ટિફિશિયલ આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ કાં તો પછી માનવસર્જિત હવે દોસ્તો આ વર્ડ માટે એની સામે બીજા ચાર વર્ડ્સ આપેલા છે આ આપેલા ચાર વર્ડ્સમાંથી આર્ટિફિશિયલનું સિમિલર વર્ડ કયો તે આપણે શોધવાનું છે આપેલા વર્ડ્સ કયા છે નેચરલ રિયલ એસ્થેટિક અને મેનમેડ તો દોસ્તો આ ચાર વર્ડમાંથી આર્ટિફિશિયલનો સિમિલર વર્ડ છે મેનમેડ સેકન્ડ ચોપ ચોપ એટલે કાપવું વર્ડ્સ કયા છે તો ચેટ ચેન્જ ક્લિક કટ તો ચોપ એટલે કાપવું તો ચોપ માટે કયો શબ્દ સિમિલર હશે કટ કટ એ ચોપનો સિમિલર વર્ડ છે થર્ડ વર્ડ ઇન્કલિંગ ઇન્ક્લિંગ એટલે અણસાર આવી જવો ખ્યાલ આવી જવો આપેલા વર્ડ છે ઇમ્પલસિવ હિન્ટ ઇન્ટ્યુશન અને હોલ્ડ તો ઇન્ક્લિંગનો સિમિલર વર્ડ છે હિન્ટ હિન્ટ એટલે પણ અણસાર આવી જવો ખ્યાલ આવી જવો એવું જ થાય છે ફોર્થ વર્ડ ફિબલ ફીબલ એટલે નબળું હોય એવું દુબળું હોય એવું આપેલા વર્ડ્સ આ રીતે છે શાર્પ વીક ફિરોસિયસ ટમ્બલિંગ તો ફિબલ નું સમાનાર્થી થાય છે ફિબલનું ગુજરાતી થાય છે નબળું હોવું દુબડું હોવું તો એનો સમાનાર્થી શબ્દ છે વ્હીક વીક એટલે પણ નબળું હોવું કે દુબળું હોવું ફાઈવ નંબર શ્રિંક એટલે નાનું થઈ જવું આપેલા વર્ડ્સ છે મેક્સિમાઇઝ મોલેક્યુલ મિનિમાઇઝ મેન્યુપ્યુલેટ મિનિમાઇઝ એટલે પણ નાનું થવું તો શ્રિંક અને મિનિમાઇઝ એ એકબીજાના સિમિલર વર્ડ્સ છે સિક્સ નંબર એક્સપ્લોર એક્સપ્લોર એટલે શોધવું ખૂંધી વળવું આપેલા વર્ડ્સ છે એક્સપ્લેન સર્ચ એક્સપ્લોઇટ એક્સચેન્જ એક્સપ્લોર એટલે શોધવું ખૂંધી વળવું તો સર્ચનો મિનિંગ પણ શું થાય છે શોધવું કાં તો ખૂંધી વળવું એક્સપ્લોર અને સર્ચ આ બંને એકબીજાના સિમિલર વર્ડ છે સેવન નંબર વેનિશ એટલે અદ્રશ્ય થઈ જવું આપેલા વર્ડ છે અપિયર ડિસપિયર વોગ અને વાઇટલ વેનિશ એટલે અદ્રશ્ય થઈ જવું તો ડિસઅપિયર એટલે શું થશે દોસ્તો અદ્રશ્ય થઈ જવું તો વેનિસ અને ડિસઅપિયર એકબીજાના સિમિલર વર્ડ છે એટ નંબર સ્કેર સિટી સ્કેર એટલે અછત કાંતો તો પછી તંગી આપેલા વર્ડ છે શોર્ટેજ સિગ્નિફિકન્ટ એમટી અને સ્ટેન્ડિંગ તો નું ગુજરાતી શું થશે દોસ્તો શોર્ટેજ એટલે પણ અછત કાંતો તો પછી તંગી તો સ્કેર સિટીનું સિમિલર વર્ડ છે શોર્ટેજ નાઇન નંબર ઓસમ ઓસમ એટલે અદ્ભુત આશ્ચર્ય દર્શાવે તેવું આપેલા વર્ડ છે અમેઝિંગ ડેલિશિયસ ઓકવર્ડ અને ઓર્ડિનરી તો અમેઝિંગનું ગુજરાતી શું થશે દોસ્તો અમેઝિંગ એટલે આશ્ચર્ય ઉપજાવે તેવું અદ્ભુત હોય એવું તો ઓસમ અને અમેઝિંગ એકબીજાના સિમિલર વર્ડ છે ટેન નંબર સસ્પેક્ટ એટલે શંકા હોય એવું જેના ઉપર શંકા હોય એવું આપેલા વર્ડ છે સરપ્રાઇઝ સ્પેલ ડાઉટ અને સ્પ્લેશ તો દોસ્તો ડાઉટનું ગુજરાતી પણ શું થાય શંકા હોવી કે શંકા જવી તો સસ્પેક્ટ અને ડાઉટ આ બંને પણ એકબીજાના સિમિલર જ કહેવાય ઇલેવન નંબર કલ્પ્રિટ કલ્પ્રિટ એટલે ગુનેગાર આપેલા વર્ડ છે ક્રિમિનલ વિટનેસ ઇન્વેસ્ટિગેટર્સ અને સસ્પેક્ટેડ કલ્પ્રિટ એટલે ગુનેગાર તો ક્રિમિનલનું મિસલિંગ શું થશે ક્રિમિનલ એટલે પણ ગુનેગાર એવું જ એનું ગુજરાતી થાય છે તો કલ્પ્રિટ અને ક્રિમિનલ આ બંને એકબીજાના સિમિલર વર્ડ છે ટવેલ્વ નંબર એન્શિયન્ટ એટલે પ્રાચીન કાં તો ખૂબ જ જૂનું આપેલા વર્ડ છે ન્યુ નોવેલ વેરી ઓલ્ડ અને મોર્ડન તો દોસ્તો વેરીઓલ્ડ એટલે પણ ખૂબ જ જૂનું આ તો આપણને આવડે એવું છે તો એન્શિયન્ટ અને વેરીઓલ્ડ એકબીજાના સિમિલર વર્ડ છે થર્ટીન નંબર ઇમ્યુન એટલે બિનઅસરકારક જેના ઉપર કોઈની અસર ન થાય એવું એને ઇમ્યુન કહેવાય આપેલા વર્ડ છે અનઅફેક્ટેડ ઇન્ફેક્શન સેવર અને અફેક્ટેડ તો દિસ્તો ઇમ્યુન એટલે બિનઅસરકારક જેના ઉપર અસર ન થાય એવું એના માટેનો સિમિલર વર્ડ છે અનઅફેક્ટેડ ફોલ્ટી નંબર ફ્રેગરન્ટ ફ્રેગરન્ટ એટલે સુવાસ સારી સ્મેલ ફેટિડ ઓર્ડર સેન્ટલેસ ફિરોસિયસ તો દોસ્તો ફ્રેગરન્ટ એટલે સુવાસ આના માટે સિમિલર વર્ડ કયો હોઈ શકે ઓર્ડર ऑर्डर એટલે પણ સુવાસ થાય 15 નંબર કન્સીકન્સીસ કન્સીકન્સીસ એટલે પરિણામ રિઝલ્ટ ઇફેક્ટ કન્સન્ટ્રેટ એક્ઝિસ્ટેડ કન્સીકન્સીસ એટલે પરિણામ રિઝલ્ટ એટલે પણ પરિણામ તો રિઝલ્ટ અને કન્સીકન્સીસ આ બંને એકબીજાના સિમિલર વર્ડ છે 16 નંબર એક્યુમ્યુલેટ એક્યુમ્યુલેટ એટલે ભેગું કરવું બાકીના વર્ડ છે બ્રોડકાસ્ટ સ્પ્રેડ સ્કેટર ગેધર દોસ્તો એક્યુમ્યુલેટ એટલે ભેગું કરવું તો એ જ રીતે ઘેધરનું મિનિંગ પણ શું થાય છે ભેગું કરવું એકઠું કરવું તો એક્યુમ્યુલેટ અને ગેધર આ એકબીજાના સિમિલર વર્ડ છે સેવન્ટીન નંબર ઇન્વેન્ટરી ઇન્વેન્ટરી એટલે પ્રશ્નોત્તરી બાકીના વર્ડ્સ સમરી ક્વેશ્ચનરી શેડ્યુલ ઇન્ડેક્સ તો ક્વેશ્ચનરીનું ગુજરાતી પણ શું થાય છે પ્રશ્નોત્તરી તો ઇન્વેન્ટરી અને ક્વેશ્ચનરી એકબીજાના સિમિલર વર્ડ છે એટીન નંબર પોટેન્ટ પોટેન્ટ એટલે શક્તિશાળી બાકીના વર્ડ છે ફ્લોવિંગ ઇનએફિશિયન્ટ પાવરફુલ ઇનએક્ટિવ દોસ્તો પોટેન્ટ એટલે શક્તિશાળી તો પાવરફુલ એટલે શું થશે શક્તિશાળી જ એટલે પોટેન્ટ અને પાવરફુલ એકબીજાના સિમિલર વર્ડ છે નાઇન્ટીન નંબર મેગ્નિફિશિયન્ટ મેગ્નિફિશિયન્ટ એટલે ભવ્ય ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ હોય એવું તો એના માટે સિમિલર વર્ડ કયો હોઈ શકે ઇગ્નોબલ હમ્બલ લોલી એક્સેલન્ટ દોસ્તો એક્સિલન્ટ એટલે શું એક્સેલન્ટ એટલે પણ ભવ્ય ઉત્કૃષ્ટ કે પછી શ્રેષ્ઠ આવું કહી શકાય તો મેગ્નિફિશિયન્ટ અને એક્સિલન્ટ એકબીજાના સિમિલર વર્ડ છે ટ્વેન્ટી નંબર પાયોનિયર પાયોનિયર એટલે શરૂઆત કરનાર નવો ચીલો પાડનાર એને પાયોનિયર કહેવાય તો બાકીના વર્ડ જોઈ લઈએ બિગિનર સિગ્નિફિકન્ટ ફંડામેન્ટલ અને એન્ડિંગ બિગિનર એટલે પણ શું થાય શરૂઆત કરનાર પાયોનિયર એટલે પણ શું થશે શરૂઆત કરનાર તો બિગિનર અને પાયોનિયર એકબીજાના સિમિલર વર્ડ છે ટ્વેન્ટી વન નંબર ટ્વેન્ટી વન નંબર છે ફ્રેઝાઇલ ફ્રેઝાઇલ એટલે નાજુક હોય એવું તો એના માટે સિમિલર વર્ડ કયો હોઈ શકે દોસ્તો સ્ટ્રોંગ ટફ ડેલિકેટ કે પછી સ્ટાઉટ ફ્રેઝાઇલ એટલે નાજુક હોય એવું એ જ રીતે ડેલિકેટનો મતલબ પણ શું થાય છે નાજુક તો ફ્રેઝાઇલ અને ડેલિકેટ એકબીજાના સિમિલર વર્ડ છે ટ્વેન્ટી ટુ નંબર રેસલ રેસલ બોલાય ટીનો ઉચ્ચાર નથી દોસ્તો અહીંયા રેસલ रेसल ए कु करी लड़ाई करवी एना क्यों कर वर्ड होके दोस्तों फाइट रश, रेस के पीछे स्कीप फाइट ए लड़ाई करवी तो रेस्टल रेस्टल ने रेसल रेसल ए लड़ाई करवी तो रेसल फाइट एक बीजा सिमिलर वर्ड है ट्वेंटी थ्री नंबर ऑब्स्टेकल ऑबस्टेकल एड़चण रूप नड़तर रूप तो बाकी वर्ड्स जी लीए કેરિયર હર્ડલ રીગેઇન ઓવરકમ દોસ્તો હર્ડલ એટલે પણ શું થાય છે રૂપ કાં તો પછી નડતર રૂપ તો ઓબસ્ટેકલનું સિમિલર વર્ડ છે હર્ડલ ટ્વેન્ટી ફોર નંબર જેવલિન જેવલિન કોમ્પિટિશન હોય છે દોસ્તો કદાચ તમને એના વિશે ખ્યાલ હશે એને ભાલા ફેંક કહેવાય તો જેવલિન એટલે ભાલો એના માટેના વર્ડ જોઈ લઈએ હેમર સ્પીયર સ્વર્ડ સ્ટીક તો સ્પીયર એટલે શું થશે દોસ્તો ભાલો તો જેવલીન અને સ્પીયર એકબીજાના સિમિલર વર્ડ છે ટ્વેન્ટી ફાઈવ નંબર સ્ટેર એટલે એકીટ હશે જોઈ રહેવું એક ધારું જોઈ રહેવું બાકીના વર્ડ્સ આ રીતે છે સ્ટાર્ટ સ્ટેર સ્ટેરકેસ અને ગેઝ ગેઝ એટલે પણ શું થાય છે દોસ્તો એકીટ હશે જોવું સતત જોયા કરવું આના માટે સિમિલર વર્ડ કયો છે સ્ટેર અને ગેઝ આ બંને એકબીજાના સિમિલર વર્ડ છે દોસ્તો અહીંયા ખૂબ જ મહત્ત્વના હોય એવા ટ્વેન્ટી ફાઈવ સિમિલર વર્ડ્સની આપણે પ્રેક્ટિસ કરી મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થશે થેન્ક યુ